गुड मॉर्निंग बाळकों, आज तमने छापा विषय शीखवाड़ीश। चित्रकला छापकाम। हवे छापकाम केवी रीते कराय तो वनस्पतिना पान एनाथी पर तमे छापकाम करी सको छो। पछी शाकभाजीमां भींडानी छाप आवी रीते जुदा जुदी तमे छापकाम करी सको छो। सिक्का कॉइन एने लेने पर तमे नीचे सिक्को मूकीने ऊपर पेंसिल घसीने तमे ए रीते पण तमे छापकाम करी सको। जुदी जुदी प्रकार नो तमे छापकाम करी सको छो। तो आजे तमने हुं छापकाम विशे आजे तमने हुं अहींया शीखवाडीश। छापकाम नी अंदर कया कया कलर नो उपयोग करवामां आवे छे तमे ए पण जोई लेजो। अने एवुं मारी पासे अहींया कलर छे, तमे बीजा पण कलर नो तमे यूज करी सको। ए तमने चालुमां तमने हुं अहींया समजावतो जईश। तो आजे आपणे आ छापकामनुं काम करीशुं। જુઓ બાળકો, એક આવું વ્હાઇટ એક પેપર લઈ લેવાનું છે અને તેની અંદર છાપકામ કરવાનું છે। અને અહીંયા અમારી પાસે અહીંયા કલર છે, તો આવા કલર તમારી પાસે હોય તો એ કલરનો ઉપયોગ કરવો। અને એક આવી જે ડીશ છે એની અંદર પણ કલર થોડા કાઢી લેવાના, જુદા જુદા કલરો। તમારે જે કલરનો છાપકામ કરવાનું છે તે બધા તમારે કલર આવી રીતે કાઢી લેવાના છે। મેં કાઢીને તૈયાર જ રાખેલા છે। હવે જો તમારી પાસે કલર ન હોય તો શું કરો? તો તમારી પાસે કલર ન હોય તો તમે લાલ કંકુ, પછી હળદર આવું તમારી પાસે હોય તો તમે એ લાલ કંકુનો તમે ઉપયોગ પણ એ રીતે પણ કરી શકો છો। પછી લાલ કંકુ ના હોય તો તમારી પાસે સિક્કા હોય તો એ સિક્કાથી તમે પણ એની છાપકામ કરી શકો છો। નીચે સિક્કા મૂકો અને સિક્કો મૂકીને તમે એની પર પેન્સિલ ઘસો, ચાવી મૂકો અને પેન્સિલ ઘસીને તમે છાપકામ કરી શકો છો। જુદી જુદી પ્રકારનું તમે છાપકામ કરી શકો છો। હવે છાપકામમાં હું તમને અહીંયા તમને એક નમૂના થોડાક બતાવી દઈશ તમારે ઘરે આવી રીતે છાપકામ કરવાનું છે। તો હું અહીંયા છાપકામ માટે શરૂઆત કરું છું, બરાબર? હું છાપકામમાં હું નાની નાની ચકલીઓ બનાવીશ, સ્પેરો। જ્યારે તમે કલરનો ઉપયોગ કરો એટલે જોડે તમે એક નાનો ટુકડો રાખવાનો કાપડનો, જેથી કરીને તમારા હાથ સાફ થઈ જાય। ઓકે, જો અહીંયા મેં આ રીતે કરી દીધું છે। હવે તેની અંદર હું સ્કેચ પેનના ઉપયોગથી, જો તમને દેખાશે કે આવી રીતે મેં છાપકામ કર્યું છે, જો ઓકે। હવે તેની અંદર હું સ્કેચ પેનના ઉપયોગથી આ રીતે હું દોરી બનાવીશ। જો તમે જોતા હશો મોટાભાગે કે લાઇટનો થાંભલો હોય ત્યાં આ રીતે વાયર જતો હોય, બરાબર, ઇલેક્ટ્રિક વાયર, અને ત્યાં બધી ચકલીઓ બેઠી હોય આ રીતે, તો તમે એને આ રીતે ઓકે
જોઈ લો આપણી પાસે સરસ ઓકે જો સરસ મસ્ત એક ચકલીઓ બની ગઈ જો કેટલું સરસ છે તો તમે આ રીતે તમે સરસ આવી રીતે ઘરે પણ આવી રીતે વર્ક કરી શકો છો બહુ ઇઝી વર્ક છે પછી તમે ઝાડના પાન વનસ્પતિના પાન લો અને તેની પર પીછી વડે કલર કરો અને પછી તેની પર તમે આ રીતે છાપી દો તો પણ આ પણ વર્ક થાય બરાબર હવે હું તમને થોડા થોડા એક બીજું એક નમૂનો તમને બતાવી દઉં છું કે આપણે ફૂલ બનાવીએ ઓકે સરસ મજાનું એક સરસ એક ફૂલ બનાવીએ ઓકે હું અહીંયા ફૂલ બનાવું છું જોઈ લેજો જુઓ અહીંયા મારી પાસે સરસ આવી રીતે મેં બનાવી દીધું છે હવે એમાં આ રીતે આપણી પાસે ગ્રીન કલર છે હવે તેને આ રીતે ઓકે થોડુંક ડાર્ક કરી દઈએ ઓકે જોઈ ઓકે જો હવે તમે આ રીતે સરસ મસ્ત પાન પણ બનાવી શકો છો સરસ મસ્ત એક ફૂલ તૈયાર થઈ ગયું છે તો તેની અંદર તમે સ્કેચ પેનથી સરસ પણ આ રીતે તમે અંદર દોરી શકો છો આ રીતે ઓકે આ રીતે તમે પછી એની અંદર આ રીતે કરી દો ઓકે તો સરસ મસ્ત એક ફૂલ આપણું એક તૈયાર થઈ ગયું પછી આપણે બીજું પણ બનાવી શકીએ છીએ પક્ષી પણ બનાવી શકીએ છીએ તો તેની અંદર હું આ રીતે પક્ષી બનાવું છું ઓકે જોઈ લેજો આ રીતે આખા અંગૂઠાની છાપ આવી જઈ છે અને અહીંયા આ રીતે ટપકું મૂકી દો હવે આ સુકાઈ જાય એટલે તેની અંદર સરસ મસ્ત આ રીતે ઓકે આ ચકલી થઈ ગઈ દાણા ખાતી હોય આ રીતે નીચે દાણાના ટપકા દોરી દો અને પછી તેને અહીંયાથી અને એને અહીંયાથી અને અહીંયાથી આ રીતે બનાવી દો એટલે આપણું આ એક ચિત્ર તૈયાર થઈ ગયું અને અહીંયાથી આમ કરી દો ઓકે જો કેટલું સરસ ચિત્ર તૈયાર થઈ ગયું આપણી પાસે તો આંગળીના ટેડવા વડે અંગૂઠાનો ઉપયોગ કરી જો મારો અંગૂઠો જો કલરવાળો છે ને તો આ રીતે આંગળીના ટેડવા વડે અંગૂઠાનો ઉપયોગ કરી અને તમે એ રીતે તમે ઉપયોગ કરી શકો છો આવી રીતે જુદું જુદું તમે આવી રીતે
वर्क करी सको छो आ छापकाम छे ओके तो तमे सरस मस्त आउ चित्र बनाई सको छो ओके थैंक यू।